सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनो सागर ग्रंथनी अंदर पूर्व दशमो ने तरंग एकवीसे मां छेल्ले एम कथा लखे छे मेघपुर में भीम एकादशी करी छे महाराजे केरीओ मगावी छे घी अने खांड पार विनाना मगावीने महाराजे भूदेवोने जमाड्या छे बधाई भूदेवोने रोज पांच पांच केरी आपे छे अने महाराज विप्रोनी आगळ एमना धर्मनी वात करे छे धर्मनियमनी वात महाराज रोज करता श्रीमद भागवत पुराण भगवद्गीता विदुर नीति वासुदेव महात्म्य आ बदा ग्रंथोनी कथा प्रागजी दवे पासे महाराज हमेशा वंचावता बे घड़ी दिवस बाकी रहेतो त्यारे संतोनी पासे कीर्तन गवडावता रात बे घड़ी जाए त्यां सुधी संतो कीर्तन गाता अने पछी श्रीहरि प्रश्न उत्तर करता था भगवान ने राजी करवानु संतों ने तान हतु एनी अंदर मेघपुर ने विषय वडोदरा थी मोटा सुखानंद स्वामी त्याना नाथ भक्त वनमाड़ी भाई अने साथे साथे प्रभुदास जे वनमाड़ी भाई ना भाई था ये बधाई सत्संग्यो एने सुखानंद स्वामी द्वारा सत्संग थयो छे संतोए वडोदरा नी अंदर बाळमुकुंद लालजी नी धातुनी बे मूर्ति करावी थी अने मूर्तियों ने साथे लईने बधा चाल्या ए वात अहीं आगळ आवे आधारण स्वामी आगळ लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे मूर्ति धातु की दो लाल जी की बनवाए तिहा मूर्ति लेके सो संत सो चलत बयेउ संत संग बोचासन आए तिहा काशी दास जो रहाए वड़ ताल के रण छोड़ दास जे हे वड़ ताल के रण छोड़ दास जे हे तिहा सो आवत भये ते ही तिहा सो आवत भये ते ही वनमाड़ी नाथ भक्त अने त्रीजा प्रभुदास अमदावाद जावानु बानु दईने श्रीहरिना दर्शन करवा संतोनी पाछड़ चालता थया आ त्रणेव भक्तो अमे अमदावाद जईए छे एवुं घरे कीधु पोताना परिवारजनोने कीधु अने संतोनी साथे भगवानना दर्शन माटे चालता थया जेने हजु भगवानना दर्शन क्यारे कर्या नथी
પણ મોટા સુખાનંદ સ્વામીનું વર્તન જોઈને જેને ભગવાનમાં હેત થયું છે એવા ત્રણેય ભક્તો જાય છે મહારાજના દર્શન કરવા મેઘપુર અને નામ દે છે અમદાવાદનું. તો ભગવાનના ભક્તોને આવું ખોટું બોલવું એ યોગ્ય છે? સાધુનો સમાગમ કર્યા પછી આવું અસત્ય બોલાય? એ પ્રશ્ન છે. સાધુનો સમાગમ કર્યો તો એવો કેવો સમાગમ કર્યો સત્યમ વદના કર્યો અને અસત્ય બોલે છે? તો આ જગતની અંદર ભગવાન ભજવા માટે તમે ખોટું બોલો એ સત્ય જ છે. કારણ કે આ લોક ભગવાન ભજવા દે એવો નથી. આ લોકમાં આપણો દેહ કે દેહના સંબંધીઓ સુખેથી ભગવાન ભજવા દે એવા નથી. જેને દેહના સંબંધીઓ પતિ પત્ની દીકરા દીકરીઓ માતા પિતા સાસુ સસરા મામા કાકા ફોઈ ફુઆ આ બધું જેને સત્સંગી મળ્યું હોય, ભગવાનના ભક્ત મળ્યા હોય, ભગવાનના માર્ગે ચાલવામાં એકબીજાને મદદ કરતા હોય, એવા તો મળ્યા હોય કેટલાને. નહીં તો એક કહે થાવું એનો કાકો બતાવું પાપ માર્ગ પાકો. કાકો થાય અને કયો માર્ગ પાકો બતાવે? પાપનો માર્ગ. એક કે થવું એની માસી અને નાખું મોહ માયાની ફાંસી. હવે આવી જ માસીઓ હોય અને આવા જ કાકા હોય તે હું ભગવાન ભજવા દે કહો? એક કે થાવ એનો બાપ નિત્ય કરાવું એને પાપ. હવે એવો જ બાપ હોય કે પાપ કરાવે? એક કે થવું એની છોકરી તે મારી ચિંતામાં ના ભજે હરી. હવે જો આમ જ કરાવે જે ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળન સમીર લખ્યા છે એવા જો પાક્યા હોય તો એની આગળ તમે એમ સત્ય કહો કે હું મંદિર જઉં છું તો જવા જ ના દે. કેટલાને એવા મળે છે, કેટલાને એવા પત્ની મળે છે, ઘણાને એવા પતિ મળે છે, એ એમ કે હું કથામાં જાઉં છું કે મંદિરે જાઉં છું તો નહીં હાલે, પણ એમ કે હું ફરવા જઉં છું વાંધો નહીં કલાક લેટ આવીશ તોય ચાલશે, એમ કે હું આજે પિક્ચર જોવા જઉં છું સિનેમામાં તો કે એ હાલશે, પણ એમ કે ભજન રાખ્યું છે તો ભજનમાં જઉં છું ત્યાં હું દાટ્યું છે ત્યાંથી શરૂ કરે લો ત્યાં હું દાટ્યું છે. તો જે જગતની અંદર બધા જગતના જલસા કરવાના ત્યાં હું દાટ્યું છે, ત્યાં જન્મ મરણ દાટ્યા છે, લક ચોરાસીઓ દાટી છે, અને ભજન ભક્તિને કથા વાર્તાને મંદિરને સાધુનો સમાગમને એમાં છે ને કલ્યાણ દાટેલું છે, આત્યંતિક કલ્યાણ દાટેલું છે, જન્મ મરણથી રહિતપણું દાટેલું છે, બ્રહ્મરૂપપણું દાટેલું છે, મોક્ષ દાટેલો છે, મૂર્તિ દાટેલી છે, અક્ષરધામ દાટેલું છે. ત્યાં જે જશે ને એને દાટેલો ખજાનો મળશે. અને ઓલી બાજુએ દાટેલું તો છે જન્મ મરણરૂપ વીછી કોબરા હાપ અજગર બધાને આ દાટેલા છે, આખે આખા ગળી જાય એવા. માટે ભગવાનનો ભક્ત ભગવાન ભજવા ન દે એવા જો એના મિત્રો મળ્યા હોય, એવા જો એને પરિવારજનો મળ્યા હોય, તો યુક્તિપૂર્વક ભગવાન ભજવા માટેના ઉપાયો કરે, યુક્તિપૂર્વક કરે કરે. અરે એક ભગત છે ભારતમાં, એને છે ને બધી એવી જોબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ એને જવું પડે, અઠવાડિયું અઠવાડિયું દસ દસ વર્ષ રહેવું પડે, એન્જિનિયર છે કોઈ કંપનીમાં. તો ભગવાન એ ભગતને ભગવાન ભજવા હોય પણ ઘરવાળા એવા માથા ભારે, એવા માથા ભારે કે એને ભગવાન ભજવા બે દિવસ જો એ લોહે આવે કે બે દિવસ જો એ કોઈ સંસ્થાની અંદર આવીને સાધુ ભેગા રહે તો એના ઘરવાળાને બિલકુલ શરમ નહીં, સંસ્થાની ઓફિસોમાં ફોન કરે એવા ખતરનાક. ઓફિસોમાં ફોન કરે કે મારે અત્યારે મળવું જ છે, કયા સ્વામી છે ત્યાં, એને ત્યાંથી કાઢી મૂકો, ઘેર મોકલો વહેલામાં વહેલો. અને પેલા ભગત જાયને તો ઘરનો દરવાજો બંધ કરીને ઓટલે હુવાડે, બોલો માલિકા મોટો એન્જિનિયર, એને ઘરનો દરવાજો બંધ કરીને બહાર ઓટલા ઉપર હુવાડે, વરસાદ પડતો હોય તોય દરવાજો ના ખોલે.
ઓલો ભગત એમ વિચારે ઘારું આમાં કંઈક ઉપાધિ બીજી કરીએ તો સંસારમાં ખરાબ દેખાય, સત્સંગનું ખરાબ દેખાય. કેટલું વિચારે ને હરિભગત હોય, તો ભગવાનનો ભગત તો કેટલું વિચારે. છોકરા હોય એ છોકરા છોકરીઓ હેરાન થાય, સમાજની અંદર બીજા એના વડીલો હોય એને ચિંતા થાય, એને કેટલી બધી ઉપાધિ. અને આને શું ઉપાધિ? કાંઈ નહીં. એને શું લાજ શરમ? ઓટલા ઉપર હોવાડે, ઘરના ઓટલા ઉપર બહાર વરસાદ પડતો હોય ને તો કે વરસાદની છાંટા આવે, દરવાજો ખોલ, આવે તો ખોલ, ના મંદિરે ગયા જ કેમ, મંદિરે જવાનું જ નહીં. લો, આટલો મોટો રિમોટ કંટ્રોલ હાથમાં રાખે આ બાઈ. હવે ઘણાને ધણી આવો મળ્યો હોય, સ્ત્રીને હેરાન કરતો હોય, તે આવા બધાય લુખેશો ભેગા થયા હોય ને ત્યાં આગળ શું કરવું પડે? યુક્તિ કરવી પડે. એને કાંઈક બીજી ચકડીએ ચડાવવા પડે. તે ભગત પછી શું કરે? એમ કે મારે છે ને ભાવનગર કામ આવ્યું છે કે ઓફિસનું, એટલે 10 દિવસ હું ભાવનગર જઉં છું, હવે પાછળ ક્યાં જોવા જવાની એ. તે ભાવનગર ગયો છું એમ, પણ અત્યારના તો પાછા મોડલો હોશિયાર ને, તે કે વિડીયો કોલ કરો, ભાવનગરનો રસ્તો બતાવો પાછળ. હવે ભગત ભૂલથી લોયા આવી ગયા હોય તો એમ કહેવું પડે કે હમણાં ઓફિસમાં બેઠો છું, અડધો કલાક પછી, અડધો કલાક પછી હાઈવે પર જઈને રસ્તો બતાવવો પડે કે આ ભાવનગરનો રસ્તો છે. લે, ભગવાન કૃપા કરે જેને બે પડારા સત્સંગ છે, ઉપકાર માનજો એકાબીજાનો, કે જેને બે પડારો સત્સંગ મળ્યો છે, બે બાજુ સત્સંગ મળ્યો છે ને, એ તો ભગવાનનો મોટો ઉપકાર. બે જણે તપ કર્યું છે હોપારી પર એટલે મળ્યું છે, બાકી મળે જ નહીં બે પડારો સત્સંગ. બોલો, ઉંમર થઈ હોય દાદા તમારે જેટલી, મંદિરમાં તો ભજન કરવા આવવું હોય પણ બાજુવાળા ના આવવા દે તો અવાય? ના અવાય. 70 વર્ષે ના છોડે, શું વાત કરો છો? એ કે ના નથી જવાનું, પછી મને એકલું એકલું લાગે તમે જાઓ તો શું થાય? તો અવાય જ નહીં. જ્યારે લાકડા ભેગા થઈએ, જો એ વહેલા લાકડા ભેગા થઈ જાય તો અવાય, તો છૂટા પડાય, નહીં તો ના પડાય. એ ભગવાન ભજવા માટે બહુ કઠણ છે. જેને ભગવાન ભજવાનો અવસર મળ્યો છે, જેના ઘરમાં પતિ સત્સંગી, પત્ની સત્સંગી, છોકરા સત્સંગી, માની લો આ જગતની અંદર તમારી પાસે બધી જ સંપત્તિ આવી ગઈ છે, અબજો ને કરોડો ને ખરબો રૂપિયાની સંપત્તિ તમારા ઘરમાં છે, જો તમારો પરિવાર એકદમ ભગવાનના માર્ગે ચાલવાવાળો છે, તમારા દીકરા દીકરીઓ પૂજા કરે છે, તમે પૂજા પાઠ કરો છો, તમારા પત્ની પતિ બધા એકાબીજાને કલ્યાણના માર્ગમાં મદદ કરે છે ને, તો એકાબીજાના દેહના સ્વભાવ કોઈ દી જોતા જ નહીં. ભૂલી જજો દેહના સ્વભાવ, વંદન કરી લેજો એકાબીજાને, કાંઈક થોડું કોઈનું બોલવાનું હોય, કાંઈ કાંઈ હોય ને, ભૂલી જજો, એને કોઈ દી મગજમાં ના રાખતા. નથી મળતા, નથી મળતા. ભગવાન ભજે ને ભજવા દે એવા માતા પિતા પતિ પત્ની દીકરા દીકરીઓ સાસુ સસરા નથી મળતા, નથી મળતા. ભૂલથી પણ કોઈ ક્યારેય પણ ભગવાન ભજતા હોય એવો ભગવાનનો ભક્ત, એનો દૈહિક સ્વભાવ, એ તમારા બેન હોય, ભાઈ હોય, કાકા હોય, કાકી હોય, ભોય હોય, ફુવા હોય, બાપા હોય, માં હોય, એના સ્વભાવને પી જજો. ભગવાન ભજવામાં જે મદદ કરતા હોય, તમને મદદરૂપ થતા હોય, એના દૈહિક સ્વભાવને કોઈ દી ના જોતા. બહુ કઠણ છે. આ લોકોને એ જમાનામાં એવું કહી નીકળવું પડ્યું, અમે અમદાવાદ જઈએ છે, ગયા સાધુ ભેગા મેઘપુર ભગવાનના દર્શન કરવા. બોલો, આવા ભગતોની દશા હોય છે. આજે મને આ વાત કરીને તો ઓલા ભગત કેટલી વાર આવીને વર્ણન કરે ને કે સંતો આજે તો આવું થયું, આજે તો જમવાનું હાંજે નહોતું મળ્યું, આ વખતે આવ્યો તો ને જ્યારે બ્રહ્મસૂત્રમાં, તે પછી 5 દિવસ પછી પાછો ગયો, 2 દિવસ સુધી તો રોજ કકરાટ હાલ્યો, આ વખતે જ્યારે અહીંયા આગળ આવી રીતે 1 દિવસની સભા હતી ને એમાં આવ્યો ને, તો પછી ઓટલે હુવાડી રાખ્યો. તો સંતો એવું ના શિખામણ આપે, કંઈ નહીં આપી દો ને છૂટાછેડા, કારણ કે એ વિચારે સંસાર માંડ્યો છે. છોકરા મોટા હોય કેટલી હેરાનગતિ થાય એકાબીજાને, સત્સંગમાં પણ કેટલું ખરાબ દેખાય, પણ એકાબીજાને મદદરૂપ થાજો. તમે પણ બધા એ ગ્રહસ્થ આશ્રમમાં રહ્યા છો, તમે બધા હશો સત્સંગી, પણ એમાં એવું હોય કે પતિ તમારાથી 100 જન્મથી વધારે મહેનત કરતો હોય ને તો તમારાથી આગળ હોય, પત્ની તમારાથી 1000 જન્મ પહેલાંની મહેનત કરતી હોય ભગવાનને પામવા, તો તમારાથી થોડીક ધર્મ નિયમ ભજન ભક્તિમાં આગળ હોય,
તો એને આપણે એવું વિચારવું કે મારામાં આટલી તાકાત નથી, એનામાં છે તો એને વધારે ભગવાન ભજવા દો. પણ ઘણી વખત સત્સંગી હોય ને તો એ એકની મહેનત 50 જન્મની હોય અને એકની મહેનત 1000 જન્મની હોય. તો 1000 જન્મવાળો જે હોય એ તો ઉત્કૃષ્ટ જ હોય ને, તો પેલો 50 જન્મવાળો પતિ હોય કે પત્ની હોય એ પેલાને શું કહે, હવે આપણે મંદિર જવાનું હું ક્યાં ના પાડું છું, સત્સંગ કરવાની હું ક્યાં ના પાડું છું, પણ એટલો બધો નહીં કરવા માંડવાનો કે જાણે નરસિંહ મહેતા હોઈએ આપણે, આપણે કંઈ થોડા સાધુ છીએ. એવું પત્ની પતિને કહે કે પતિ પત્નીને કહે, એ જે કહેવાવાળો છે એને સમજવું કે આના 1000 જન્મની મહેનત છે ને મારી 50 જન્મની મહેનત છે. પણ મદદ ઘણા સત્સંગીઓ જ હોય છે, અમને ખબર છે. તમે કોણ કોણ ક્યાં ક્યાં એવું કહો છો અમને ખબર છે. તમે કહેશો કે તમને ક્યાંથી ખબર પડી, તો અમને ક્યાંથી ખબર પડે, ક્યાંક ને ક્યાંકથી તો ખબર પડે જ ને, પડી જ જાય, ડિટેક્ટર તો હોય જ ને. એટલા એવું જ્યારે તમારામાંથી ઉચ્ચારણ થાય તમારા મુખમાંથી, તમે છો સત્સંગી, ભગત છો, પૂજા કરો છો, પૂજાપાઠ કરો છો, મંદિર આવો છો, કથા પણ સાંભળો છો સવાર સાંજની, પણ જ્યારે તમારું બાજુવાળું પાત્ર, તમારો દીકરો, તમારી દીકરી, તમારી પત્ની, તમારો પતિ, તમારા સાસુ, તમારા સસરા, તમારા માતા, તમારા પિતા, કોઈ પણ તમે જે ભેગારો છો એમાં કોઈક એવા છે કે જે તમારા કરતાં ઘણા ઉત્કૃષ્ટ ભક્તિભાવમાં છે, એને એને ઘણી વખત સારા ભગવાનના ભક્ત હોવા છતાં પણ મેનું મારે કે તમે એકલા જ ભગત થઈ ગયા, તે અમે ભક્તિ બધા કરતા જ નથી, બીજા તમને જ ભગવાન મળી જવાના અને અમને નહીં મળવાના. સવારથી હા સુધી મંદિર જતા રહો, રવિવાર હોય ને સવારથી હા સુધી મંદિર જતા રહો, વેકેશન હોય તે સંતો ભેગા રહેવા જતા રહો, ગાડી લઈને ફરવા જતા રહો, હારે સંતો હારે જ્યારે હોય ત્યારે કથા વાર્તા ને બધું આખો દિવસ કથા 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 જ ચાલુ રાખો, તે અમારે શું કરવાનું, પછી તમારે શું કરવાનું, જે કથા સિવાયનું એ કરવાનું, બીજું શું કરવાનું, તમને કથામાં રસ ના હોય કથા સિવાયનું કરવાનું, પણ ઓલાને છેલ્લો જન્મ કરવો છે એને તો કરી લેવા દો. તમારે હજુ બીજા 10-15 જન્મ ધર્યા પછી ધામમાં જવાની ઈચ્છા હોય, પણ ઓલાને છેલ્લો જન્મ કરવો છે, ઓલો તમારો પતિ એને છેલ્લો જન્મ કરવો છે, તમારી પત્નીને છેલ્લો જન્મ કરવો છે, તમારા દીકરા દીકરીઓને છેલ્લો જન્મ કરવો છે, એને તો કરી લેવા દો. તમે તો આ જન્મમાં એના માતા પિતા થયા, દીકરા દીકરી થયા, પતિ પત્ની થયા, પણ હજારો કરોડો જન્મ પહેલાં ક્યાં હતા, આગલા જન્મમાં જ તમે કોઈ નહોતા. એ દિવસે એના માતા પિતા જુદા હતા, પતિ પત્ની જુદા હતા, બધું જુદું હતું. હવે આ જન્મમાં 50-60 વર્ષ 70 વર્ષની અંદર એને ડિસ્ટર્બ કરીને આપણને શું મળવાનું, એના કરતાં વિચારવાનું કે આની 1000 જન્મની મહેનત છે, એને આગળ જવા દો. ને એને કહેવું કે હે પતિદેવ, હે પત્ની દેવી, તમે મારા કરતાં આગળ છો, જ્યારે પણ વિમાન લઈને આવે ને ભગવાન ત્યારે મારી અરજી કરી લેજો કે ભાઈ મને લઈ જાય આરે, સમજ્યા ને. એવું કરવું. ગાંધલાના ડોશીમાંએ નહીં કીધું કે એના ધણીએ કીધું કે તું તો ભગવાનના ધામમાં જઈશ પણ હું કેમ ન જઈશ, ત્યારે મોડી ડોશીએ શું કીધું, મારા હાથમાં રોટલા ખાધા, ચિંતા ના કરો, વિમાન લઈને ભગવાન આવશે. પણ ભગવાન ભજવા માટે ના સમજે, આ તો મેં બધી સમજાવવાની વાત કરી, બધા એકાબીજાનું પાત્ર જોઈને એકાબીજાનું લેવલ જોઈને સમજી લઈએ તો વાંધો નહીં, પણ ઘણાને તો ભગવાન ભજવા જ ના દેવાય. અને પાછું એ પણ યાદ રાખવું, તમારી 1000 જન્મની મહેનત હોય પણ થોડુંક મેચ્યોર પણ રહેવું, કે તમારી જવાબદારી છે. તમે ઘરમાં છો, હવે તમને ભગવાન સિવાય કાંઈ જોતું જ નથી, એવા તમે થઈ ગયા, એટલે તમે હવે ધ્યાન જ ના આપો પરિવારમાં. શાકભાજી ખૂટે કે અનાજ ખૂટે, કાંઈ પણ ખૂટે તો ઓલી બાઈને ચિંતા બધી, આ ભાઈ તો બસ મારે તો છેલ્લો જન્મ કરવો, છેલ્લો જન્મ ભાઈ લગ્ન ય કર્યા છે, તે એ ચિંતા તો કરવી પડે ને. ઓલી બાઈ જોબ કરતી હોય, જોબ કરીને આવે ને બધું કરે ને તમે બસ સોફા પર ટીવી ચાલુ કરીને કથા સાંભળીને કથાથી પછી ઓટલેથી ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે ને એમ જ કર્યા કરો તો એ ના એ નહીં સારું, કે પત્ની એવું કરતી હોય તો એ નહીં સારું. કારણ કે તમારો આશ્રમ છે એની ફરજ પણ તમને ખબર હોવી જોઈએ, છોકરાઓને મારે મોટા કરવાના છે, સંસ્કાર આપવાના છે, ભણાવવાના છે, એની ચિંતા કરવાની છે, બધુંય તમને માઇન્ડમાં હોવું જોઈએ, કારણ કે તમારો આશ્રમ જુદો છે. એનો અર્થ એવો પણ નથી કે તમારે તમારો ઈશક છોડી દેવાનો છે, ઈશક તો છેલ્લો જન્મનો રાખવાનો છે, ભજન ભક્તિ કરવાના છે, પણ આ પણ સંભાળ રાખવાની. નહીં તો ઘણી વખત એવું થાય છે, સારા સારા ભગવાનના ભક્ત હોય પણ દીકરા દીકરીઓની કેર ના લીધી હોય સત્સંગમાં, એટલા બધા નિષ્પૃહી થઈ ગયા હોય કે આ તો બધા જેમ પેલું કહે ને કે પોદળામાં બધા જીવડા જન્મે છે એમ આ બધા જન્મ્યા છે, એવું નથી. આપણને આપેલા દીકરા દીકરીઓ એટલા વૈરાગ્યવાળા થવાની કોઈ જરૂર નથી, આપણને ભગવાને મોકલ્યા છે, આત્માને આપણને ભગવાન ભજવા અને
ભજાવા મોકલ્યા છે. ઘણા પાછા એટલા ઓવરજ્ઞાની થાય, જોકે અત્યારનો યુગ આખો બદલાઈ ગયો છે, આ સામા કોઈ શ્રોતાજન એવા નહીં હોય, પણ ઘણી વખત ઘણાને બહુ ઉત્કૃષ્ટ એટલી બધી હમજન થઈ જાય ને, ત્યારે એને પોતાનું કર્તવ્ય જ ભૂલાઈ જાય. એટલે તમારે ગૃહસ્થ આશ્રમમાં તમારું કર્તવ્ય પણ નિભાવવાનું છે. પછી તમે કહો મારે તો 6 કલાક ધ્યાન કરવું છે અભ્યાસીન જેમ, પણ માતા પિતાની દવાખાનાની એપોઇન્ટમેન્ટ હોય અને તમે 6 કલાક ધ્યાન કરવા બેહો તો કશાય કામનું નહીં. એ પણ પાછી ખબર હોવી જોઈએ કે મારે આ કરવાનું છે, આ કરવાનું છે, કારણ કે તમે ત્યાં છો એટલે કરવાનું છે. અમારે જેમ થઈ જાવ તો વાંધો ના આવે. માટે કર્તવ્યનું પણ પાલન કરવાનું છે, પણ વાતને વિવેકથી લેવી. ઘણા પછી શું કરે, જેને ઓછું કરવું છે ને એ વાતમાંથી કથામાંથી એમ જ લે, સ્વામીએ શું કીધું તું, કર્તવ્યનું પાલન કરવાનું છે એટલે બધું છોડો આ, એટલે કર્તવ્યમાંથી ઓલાને ઊંચો જ ના આવવા દે, એવું થાય. બધું જ કથાને શાસ્ત્રોમાંથી જ બધા ગોઠવે છે, બધું જ ત્યાંથી ગોઠવે છે. એટલે અઘરું તો છે થોડું, પણ વિવેકથી બધું લેવું. પણ ભગવાન ભજવા માટે અસત્ય બોલવામાં બિલકુલ વાંધો નથી, એમ જ કહેવું પડે. ગાય, કોઈ ગાયનું રક્ષણ કરવું હોય, ગાય આમ ઉત્તર દિશામાં ગઈ હોય ને તમે બેઠા હોય ને પાછળ ખાટકી દોડતા હોય અને તમને પૂછે ગાય કઈ દિશામાં ગઈ, તો એને ઊંધી દિશા બતાવે કે ગાય જે દિશામાં ગઈ હોય. એમ ના કહેવાય હરિશ્ચંદ્ર રાજા સત્ય સિવાય કાંઈ બોલતા જ નહોતા, ભાઈ ઉત્તરમાં ગઈ છે એમ ના કહેવાય. એને દક્ષિણમાં બતાવાય, જલ્દી દોડ દક્ષિણમાં, હમણાં પકડાઈ જશે. ભલે ને દોડતો હાં સુધી ગાયની રક્ષા માટે, કોઈનો દ્રોહ થતો હોય, પોતાનું અને પારકો દ્રોહ થાય એવું સત્ય વચન પણ ન બોલવું. શ્રીજી મહારાજ કહે છે પોતાનો અને પારકો દ્રોહ થાય એવું સત્ય વચન પણ ન બોલવું, શ્રીજી મહારાજની આજ્ઞા છે. કેમ એમ કીધું હશે શ્રીજી મહારાજે? સત્યના હિમાયતી, સત્ય એવા ભગવાન, સત્યમ પરમ ધીમહી શ્રીમદ ભાગવત, સત્ય એ જ ભગવાનનું સ્વરૂપ છે. સત્ય તો એ સત્ય એવું ભગવાનનું સ્વરૂપ, એ ભગવાન પોતે એવું કેમ કે, એવું કેમ કે આ જગ્યાએ આટલી જગ્યાએ શિક્ષાપદ્ધતિ ભાષ્યમાં એવું કેમ કીધું, આટલી જગ્યાએ ખોટું બોલવામાં વાંધો નહીં. માટે ભગવાન ભજવા માટે ક્યારેક કોક આપણને બહુ હેરાન કરે ને ભગવાન ભજવામાં, તો એમ જ કહેવું પડે. આ સાધુ થવા નીકળતા હોય, એ સાધુ થવા નીકળતા હોય એને ખબર હોય કે એ જો હરખા ઓલા ના હોય, રજા આપે એવા ના હોય, પ્રેમથી એને ભગવાન ભજવા દે ના એવા હોય, તો એને એમ જ કે હું તો હમણાં મારા મિત્રને ત્યાં જઉં છું. ગયો હોય ક્યાંય સાધુને મળવા, કથા વાર્તા સાંભળવા ગયો હોય, ભજન કરવા ગયો હોય, પણ મિત્રને ત્યાં જઉં છું, એટલે કોઈ ઉપાધિ નહીં. કારણ કે ઓલાને થાય કે આ તો અમારી ભેગા જ રહેવાનો છે. પણ સાધુ ભેગા ગયો એમ કહેતો, મુક્તાનંદ સ્વામીને સંસાર છોડો તો મુક્તાનંદ સ્વામી સીધો છોડી દીધો. મુક્તાનંદ સ્વામી ગાંડા થયા, ડાયા જ હતા ને, પણ રામ ગટાગટ મવડી ફૂલી, રામ ગટાગટ મવડી ફૂલી આવું બોલ્યા કરતા. લો ગાંડા થયા, 3 દિવસ ગાંડા થયા, 3 દિવસ સુધી ગાંડા રહ્યા, તોય પાછળ બેનને ઘરવાળી બે હાલતા હાલતા પાછળ ને પાછળ જ હાલ્યા, છોડતા જ નહોતા. 3 દિવસે સાથ છોડ્યો, કાં તો મુકુંદ તો ગાંડો થઈ ગયો જ કે, ત્યારે છોડ્યા. એટલે આ જગતમાં ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડા થાવ તો જ ભગવાન ભજાય. અને આ લોકની મોહબત બહુ રાખો ને તો કોઈ દી તમને ભગવાન ભજવા દે નહીં, કોઈ દિવસ ના ભજવા દે. બોલો, અમારે એક અહીંયા આગળ એક ભાઈ આવે છે, ગુણબુદ્ધિવાળા છે, ક્યારેક ક્યારેક આવે છે. એના પરિવાર, એક પરિવાર એમનો જે સંબંધી છે, આપણા લોયાધામનો બહુ ચુસ્ત પરિવાર અહીં થયેલો છે, નિત્ય કથા વાર્તા સાંભળે છે, દર શનિવાર આવે છે. એના એક રિલેટિવ્સ છે, એ પણ ધાર્મિક વૃત્તિવાળા છે, એટલે અહીં ઘણી વખત આવે, મારી સાથે બેઠા હોય, મને કે સ્વામી આજે અમારા આ પરિવારનો ભાઈ જે તમારા મંદિરમાં આવે છે ને, આ મંદિર જ્યારે એને નહોતું જોયું ને, ત્યારે શુક્રવારથી અમે લોકો ભેગા થઈ જઈએ, કે 5 ફેમિલી શુક્રવારે સાંજે એક જણને ઘેર ભેગા થઈ જવાનું, રવિવારે સાંજે જ છૂટા પડવાનું, સારું સારું ખાવાનું બનાવવાનું, જમવાનું, ટીવી જોવાનું, રમવાનું, ફરવાનું અને કે એન્જોય કરવાનું સ્વામી. પણ આ જ્યારથી તમારો આ એક ભગત થયો છે આ મંદિરમાં આવતો, અમારો આખો પાર્ટીઓનો મૂડ બગાડી નાખ્યો છે. કે સારું કર્યું છે કે એને, ખોટું નથી કર્યો, બિચારો ભગવાન, મને કીધું બિચારો ભગવાન ભજે છે, કે કેવો બિચારો, આ જગતમાં ભગવાન ભજે બિચારો, અને જે રખડે ને એ બધા મોટા બાદશાહ કહેવાય. ગમે એમ રખડે, મોજ શોખ કરે બાદશાહો બધા,
અને ભગવાન બજે બિચારા. ભાઈ અહીં ભગવાન બજે બિચારા છે, ધામમાં છે ને, જ્યારે મૃત્યુનો સમય આવશે ને, અંતકાળ આવશે ને, ત્યારે જેને ભગવાન ભજ્યા છે ને બધા બાદશાહ થશે, અને જેને ભગવાન નથી ભજ્યા ને એને જમદૂતોના હાથે લક 84માં રખડવાનું, જન્મ મરણના દુઃખમાં જવાનું, ત્યારે બિચારા થશે. મને કે બિચારો ભગવાન ભજે છે એટલે સારું કહેવાય કે તમારા જેવા સંતો પાસે આવીને, પણ અમારો કે આખો મૂળ બગાડ નાખ્યો કે એ જ્યારનો એ આવતો થયો છે, 5 વર્ષ 4 વર્ષથી અમારી હાવ બંધ જ થઈ ગઈ બધી પાર્ટી, અને કે અમે બધા ભેગા થઈએ પણ એના વિના મજા આવતી નથી કે આવે, અને એ આવતો નથી. શનિવાર કે એને મંદિર આવવા જોઈએ અને સોમથી શુક્ર કથા સાંભળવા જોઈએ, એને ઘેર જઈએ તો એ કે હાંચ પડે એટલે કથા ચાલુ જ કરી દે. એટલે કે સારું કહેવાય. અમે કંઈક બધું કરીએ છીએ, ક્યારેક ક્યારેક હનુમાન ચાલીસા કરીએ છીએ, આવું બધું કરીએ છીએ, આવું મને કીધું, ધાર્મિક હતા. પણ હવે એની મહેનત થોડા જન્મની, ઓલાને ચટકી લાગી ગઈ છેલ્લા જન્મની. હવે એને શું કહેવું પડે? એમ જ કહેવું પડે કે શનિવાર છે, હું મંદિરે જઈશ, કાં તો સ્પષ્ટ કહી શકવા જોઈએ, કાં તો એમ કે મારે ત્યાં મને અનુકૂળ નથી, તો ભગવાન ભજાય. માટે ભગવાન ભજવામાં ક્યાંય પાછા ના પડીએ. મોગો મનુષ્ય વારો ફેર ફેર નહીં મળનારો. આ મોગો મનુષ્ય વારો છે, ફરી ફરી નથી મળવાનો. વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું, વીજના ઝબકારે મોતી પરોવા જેવું છે. માટે ભગવાન ભજવામાં આળસ પ્રમાદ કોઈની પણ મોહબત આ ક્યારેય આડી ના આવવા દેવી, અને કોઈની કરવી પડે એવી હોય ને તેને આવી ગોળી ગળાવી દેવી. ભગવાનના દર્શન કરવા જવું અને અમદાવાદ જવાનું બહાનું દઈને શ્રીહરિના દર્શન કરવા સંતોની પાછળ ચાલતા થયા. શાબાશ છે આ ભક્તોને. સંતોની સાથે સૌ બોચાસન આવ્યા. ત્યાં કાશીદાસભાઈ સારા સત્સંગી હતા. વડોદ વડતાલના રણછોડદાસ બોચાસન આવ્યા હતા, તે ભેળા મળી ગયા સંતોની સાથે. બધાએ ત્યાંથી પેલા સુખાનંદ સ્વામી સાથે બધા બોચાસન ગામમાં આવ્યા. કાશીદાસ મોટા બોચાસનના શ્રીજી મહારાજ બોચાસન ગામની તળાવ પાસે બાવાજીની જગ્યામાં બટુક બ્રહ્મચારી રૂપે પધાર્યા હતા. એ સમયે બોચાસનના કાનદાસ પટેલ એમની આંખો આ વર્ણિંદ્ર ઉપર પડી. બ્રાહ્મણોની ચોરાસી કરી રહ્યા હતા કાનદાસ પટેલ, તેથી આશ્રમમાં મહાત્માઓને જમવાનું આમંત્રણ પાઠવવા આવ્યા હતા. કાશીદાસ નામનો એમનો પુત્ર સાથે હતો કાનદાસની સાથે. નાનકડા વર્ણિના દર્શન કર્યા એટલે પૂર્વની પ્રીતથી એનું ચિત્ત ખેંચાઈ ગયું. સમય થતાં જગ્યાના બાવાજી સાથે નીલકંઠવરની કાનદાસ પટેલને ત્યાં ચોરાસી જમવા પધાર્યા. પત્ની નાનીબાઈ, એટલે આ કાશીદાસ જે ભગત બોચાસનના છે એના માતા હતા નાનીબા. એ નાનીબા બહુ સાત્વિક વૃત્તિના હતા. પંગતની અંદર બધાય બેઠા છે બાવાજીઓ, એની અંદર પંગતમાં વર્ણી ના બેઠા. પૂછતા ખબર પડી કે આ બધું બીજું બધું નહીં જમે, એ ખાલી દૂધ ભાત જ જમશે. ઘરમાં દૂધ હતું નહીં એટલે નાનીબા મૂંઝાયા કે આટલા બધા સાધુઓને જમાડીએ છીએ, આ એક જ બિચારો આવો બટુક બ્રહ્મચારી ભૂખ્યો રહેશે. એટલે વર્ણી કે માં દૂધ તાજું દોઈન લાવો ને. નાનીબા કે ભેંસ કવેડાએ દૂધ ના આપે. ત્યારે વર્ણી કે તાંબડી લઈને જાઓ તો ખરા, આપશે અમને પીવા દેશે, જાઓ તો ખરા કે તમે. તે વર્ણીના વચનમાં વિશ્વાસ લાવી નાનીબા દૂધ દોવા બેઠા. તે આશ્ચર્ય, ભેંસે પારસો મૂક્યો ને તાંબડી ભરીને દૂધ દોયું, ગળને ગાળી વર્ણીને તાંસળી ભરીને આપ્યું, વર્ણી ચોખાન દૂધ જમ્યા. આ ચમત્કારી જે પ્રતિભા હતી વર્ણીની એ નાનીબાના હૃદયની અંદર ચોંટી ગઈ. અને પછી ખાતા પીતા નાતા ધોતા નીલકંઠ વર્ણી દેખાય. વર્ણી પછી તો જતા રહ્યા ત્યાંથી. વર્ષો વીતી ગયા, આખા પરિવારમાં વર્ણીની પ્રતિભા છપાઈ ગઈ. એકવાર કાશીદાસ દ્વારકાની જાત્રાએ જતા હતા બોચાસનના. રસ્તામાં એમને સ્વામિનારાયણના સંતોનો યોગ થઈ ગયો ને પૂર્વનો સંસ્કાર જાગી ગયો. દ્વારકાની જાત્રા પૂર્ણ કરીને સીધા ગઢડે ગયા. મહારાજના દર્શન કરતા બોચાસનને પાદર તળાવને પાળે બાવાજીના મઠમાં બેઠેલી એ કિશોર મૂર્તિ સાંભળી આવી. એ મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ ગઈ એટલે પ્રીતિની ગાંઠ બંધાઈ ગઈ ને કાશીદાસે વર્તમાન ધારણ કરીને મહારાજનો આશરો કર્યો. પછી કાશીદાસ ઘેર આવ્યા. એના માતા તો ત્યારે વૃદ્ધ થઈ ગયેલા એટલે માતાને આવીને વાત કરી કે મને
પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ જે નીલકંઠ વર્ણી સ્વરૂપે બોચાસનમાં આવ્યા હતા એ મને પ્રત્યક્ષ મળ્યા છે. અને મહારાજની વાત સાંભળીને માતા તો ગાંડા ઘેલા થઈ ગયા. કાશીદાસ સત્સંગી થયા અને હજુ મહિનો થયો નહોતો તેમનો દીકરો દેહ મૂકી ગયો. લો, આ સત્સંગ કર્યું એનું ફળ. ચાલુ સત્સંગી થયા, ગયા હતા તો દ્વારકા, સત્સંગી હતા જ નહીં, દ્વારિકા ગયા દ્વારિકાનાથના દર્શન કરવા. વળતા ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજના આશ્રિત થયા, કંઠી બાંધીને ઘેર આવ્યા અને સૌથી પહેલો પરચો દીકરો ધામમાં. હવે સૌથી પહેલા હું બધા લોકો કે આ કંઠી પહેરીને એટલે આ દુઃખ આવ્યું. આવું કાંઈ પણ આપણા જીવનમાં થાય ત્યારે આ પૂર્વેના ભક્તોના ચરિત્રોને યાદ કરવા, ભગવાન આપણને, ભગવાન સ્વામિનારાયણ જે કાંઈ દુઃખ જેવું દેતા હશે આપણને ચોખ્ખા કરવા જ દેતા હશે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ભગવાન ક્યારેય પણ દાસના દુશ્મન ના હોય. જે લોકો પાપી છે એના પણ ભગવાન દુશ્મન નથી, તો દાસના દુશ્મન ક્યાંથી હોય? પાપી લોકોના પણ ભગવાન દુશ્મન નથી, એ બધું જોઈ શકે છે. જો ભગવાન બધું જોઈ શકે છે. આ જગતમાં પાપી લોકો કંઈ કરે ને દુષ્ટ કર્મ તો ભગવાન જોઈ શકે, સહન કરી શકે છે. આપણી પાસે ભગવાન જેટલી શક્તિ હોય તો આપણે સહન ન કરી શકીએ. ભગવાન તો સર્વસમર્થ છે, સર્વસમર્થ છે, બધું જોવા, બધું જ સહન કરવા એની પાસે જે તાકાત છે બીજા નથી. બ્રહ્માનંદ સ્વામીએ એકવાર મહારાજને કીધું, મહારાજ તમારે બહુ સારું કે આ ઢોલીએ બેહવાનું, બરફીના માટલા આવે તો બરફીની માટલીમાંથી બરફી જમવાની, કોઈ સૂતર ફેણી લાવે તો એ જમવાની, પેંડા જમવાના, તમારે તો ખુશ ખુશ મહારાજ, તમારે બીજું હું તમને આર તોરા ને તમારે રાજાધિરાજ, મજા મજા છે સખા ભગત ને. તે મહારાજ કોક દી અમને ભગવાન પણ આપો ને કે તો અમને ખબર પડે. મહારાજ કે મજા નથી સ્વામી, આમાં મજા નથી. બ્રહ્માનંદ સ્વામી રમૂજમાં કે પણ મહારાજે તો દો તો ખબર પડે ને બાકી કેમ ખબર પડે. તે બ્રહ્માનંદ સ્વામી એકવાર મહારાજે ભગવાન પણ દીધું ને બેહાડા ઢોલીએ, આ તો સખા એટલે બધું હાલે સખામાં. અરે હું બરફીન પેંડાન સૂતર ફેણીની માટલીઓ થોડું થોડું જમે તો સ્વામી તો થાકી ગયા. અને પછી બીજો પરચો એ થયો કે અંતર્યામી પણ આવે, ભગવાન પણ આવ્યું એટલે એટલે સ્વામી તો જોવે કે આરો પેલો દુષ્ટ પાપી હાવ પેલો નિર્દોષ છે એને મારે છે, એવા આકડા બાકડા થઈ ગયા. અને સ્વામીએ તો આમ ખાલી થોડીક જ વાર, જાજી વારે નહીં, થોડીક જ વાર ભગવાન પણ ખાલી મહારાજે દીધું ને સ્વામી ત્રાહી મામ થઈ ગયા. સ્વામી કે મહારાજ આ તમે પચાવી શકો, અમારું કામ નહીં, હેઠા ઉતરી ગયા, બેસી જાઓ કે પાછા. બાકી આની અંદર તો પેલો નિર્દોષને મારતો તો મેં જોયો ને તો મને થયું કે આને તો હું કરી દઉં એમ. એટલે ભગવાન છે ને, ભગવાને ભગવાન બહુ મોટા પેટવાળા, એ જેટલું હમાડી શકે, એ જેટલું સહી શકે, એટલું જોઈ શકે, એ હસી શકે, એવું કોઈ ના કરી શકે. પાપીના પણ ભગવાન દુશ્મન નથી, પાપીના પણ દુશ્મન નથી, એના પણ હિત કરતા છે. પાપીના દુષ્ટના ખરાબમાં ખરાબ વ્યક્તિના પણ હિત કરતા જો કોઈ હોય તો પરમ પિતા એવા ભગવાન છે. જો પાપીના અને દુષ્ટોના હિત કરતા જો એ પરમાત્મા હોય તો એ પરમાત્માને દિલથી ભજવાવાળો જે ભગત હોય એના અહિત કરતા ભગવાન કોઈ દી હોય જ નહીં, હોય જ નહીં. એ આપણા હૃદયની અંદર હા પડી જવી જોઈએ કે મહારાજ તો હિત કરતા છે. કાશીદાસ મોટાને દીકરો દેહ મૂકી ગયો એક મહિનામાં. બીજે દિવસે કાશીદાસ મોટાનો સારામાં સારો બળદ હતો ને એ મરી ગયો. આ સત્સંગ કર્યાનું ફળ ચાલુ થયું, દીકરો ગયો, બળદ મળી ગયો. અને પાંચમે દાડે એક દૂધની ભેંસને સાપ કરડ્યો તે મરી ગઈ. હવે એ જમાનામાં તો બળદ ને ભેંસ એટલે બહુ મોટી સંપત્તિ ગણાતી ને ખેડૂત પાસે. હવે ભેંસ મરી ગઈ, દૂધની ભેંસ ગઈ, બળદ ગયો, દીકરો ગયો. આમ સત્સંગી થયા પછી કાશીદાસને ઉપરા છાપરી આવા મહા માઠા પ્રસંગો આવ્યા, છતાં એમના આશ્રયમાં જરા પણ આંચ ન આવી અને સંશય થયો નહીં. સગાવાલાએ ઘણું સમજાવ્યા, કાશીદાસ આ તમને સત્સંગ હદ્યો નહીં, કાળો કંઠ્યો ને આ બધો સત્સંગ છોડો, આ સ્વામિનારાયણના સાધુ આવીને હું તૂત પકડાવી ગયા કે તમને. પણ તોય
કાશીદાસ મોટા એકના બે ના થયા. મહારાજે જ્યારે લોયામાં શાકોત્સવ કર્યો ને એ વખતે મહારાજ જાતે 60 મણ રીંગણાં 40 મણ ઘી વઘારી રહ્યા હતા ત્યારે સુરા ખાચરના દરબારમાં પાછળ 40 ચૂલો કરી હતી અને એ સમયે ત્યાં આગળ કડાઈઓ મૂકીને ઘી નખાવીને હવેદને મસાલા મહારાજ નાખતા હતા ત્યારે બુવા ગામના કાનદાસ અને બોચાસનના કાશીદાસ 150 હરિભક્તોનો સંગ લઈને લોયામાં આવ્યા છે. હમણાં 1 તારીખે શાકોત્સવ થશે લોયાની અંદર, ધામધૂમથી 199મો શાકોત્સવ. મહારાજના એ પ્રસાદીના લીમતરુ નીચે પ્રસાદીની ચૂલ ઉપર શાક બનશે અને શાક હજારો નરનારીઓ ત્યાં આગળ જમાડશે. ધામધામથી સંતો પધારશે અને મોટો ભવ્ય ત્યાં આગળ મહારાજના સાનિધ્યમાં પૂજ્યપાદ ગુરુજીની નિશ્રામાં દિવ્ય શાકોત્સવ ફેબ્રુઆરીની 1 તારીખે થવાનો છે. જે કોઈ ભક્તો તમારા રિલેટિવ્સ હોય ભારતની અંદર જે કોઈ છે એ બધાને લોયા મોકલજો કે 1 ફેબ્રુઆરીએ જાજો, ત્યાં આગળ જજો, શાકોત્સવનો લાભ લેજો. અહીંથી જે ગયેલા ભક્તો હોય એ બધાને પણ સમાચાર અહીંથી આપેલા છે ને આપજો. અને આપણા લોયાધામ પરિવારના ભક્તો જે પોતાને લોયાધામ પરિવારનો માને છે એવા જે કોઈ ભક્તો છે એવો નિયમ જ રાખે, આપણે ભારતની ભૂમિ પર ઉતરીએ એટલે લોયાના દર્શન કર્યા વિના આપણે ક્યારેય પાછા ના આવીએ. લોયાધામની અંદર એક વખત તો આપણે જઈએ જ, લોયાધામ જઈએ અને લોયાધામની અંદર જઈને જે મહારાજનું એ સુંદર કાર્ય થઈ રહ્યું છે, મહારાજના સંકલ્પે જે કાર્ય થઈ રહ્યું છે, જેની અંદર આપણે તન મન અને ધનથી સેવા આપી રહ્યા છીએ, આપણા પરસેવાના પૈસા એમાં નાખી રહ્યા છે, જે ગૃહસ્થાશ્રમના આપ સર્વે ભક્તો જે મહારાજનું એક નજરાણારૂપ મંદિર થઈ રહ્યું છે, ગુરુજીનું જે લક્ષ બની રહ્યું છે, મોટા મોટા સદગુરુ સંતો હરિપ્રિયદાસજી સ્વામી જેવા ગઢપુરના કે જેમના સંકલ્પ હતો એક મહાપુરુષનો લોયાની અંદર એક મોટું મંદિર કરવું, જ્યાં આગળ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીથી માંડીને મોટા મોટા વડીલ સંતો, હમણાં જ જ્યારે આપણે પાટોત્સવ હતો લોયાનો ત્યારે 150 સંતો આવ્યા હતા અને બધાય વડીલ મોટા મોટા સદગુરુ સંતો, મંદિરનું એ બાંધકામ, મંદિરની એ રચના જોઈને બધાએ રાજીપો દર્શાવ્યો હતો. ઘડાયેલા પથ્થરો પડ્યા હતા એને જોઈને રાજીપો દર્શાવ્યો હતો કે કેટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે. આવા આવા ગામની અંદર જે જગ્યાએ વાલા ભક્તો, હમણાં મારે 1.5 મહિનો રહેવાનું થયું એમાં મને ખબર પડી કે લોયાની અંદર સંત નિવાસનું બાંધકામ કરવા માટે ત્યાં નજીકના આપણા રાજકોટના એક કોન્ટ્રાક્ટર કાનજીભાઈ, જે બહુ જ ગુરુજી સાથે ગુરુજીના કૃપાપાત્ર છે, વર્ષોથી સંસ્થાઓના બાંધકામ એ કરે છે, એમના મજૂરો એ મને કે અહીં મજૂરો રાખવા હોય તો 10 મજૂર રાખું છું તો 4 મજૂર તો એક જ દિવસમાં પાછા આવતા રહે છે, અમારે લોયામાં નથી રહેવું. જ્યાં મજૂર પણ મજૂરી કરવા તૈયાર નથી એવા ગામની અંદર આટલું મોટું મંદિર બાંધવા માટેનો જે વિચાર અને પ્રયાસ કરે એને ભગવાન પર કેટલો ભરોસો મૂકવો પડે એની કલ્પના કરો ખાલી. જ્યારે મજૂર જે મજૂરી કરીને ખાય છે એવો મજૂર પણ એમ કહે છે કે મારે અહીં આગળ રહેવું નથી, એક દિવસ એક હું 10 મજૂર મોકલું તો 4 મજૂર મારો બીજે દિવસ ભાગી ગયા હોય કે અહીં નહીં ફાવે, કારણ કે પરિસ્થિતિ આજુબાજુના ગામડાઓની એવી છે, એને જેટલું જલ્દી જોઈતું હોય એવું બધું ન મળી રહે, એને જે કંઈ જોઈતું હોય શાકભાજી તો તરત ના મળી જતું હોય, જે કંઈ એના પ્રોબ્લેમ હશે, પણ મજૂર મજૂરી કરવા માટે પણ ત્યાં પૈસા આપવા છતાં તૈયાર નથી. એ જગ્યાએ આટલું મોટું મંદિર બાંધવા માટેની હિંમત કરવી એ જ એક આશ્ચર્યજનક વાત છે. પણ એમાં પણ મહારાજની કંઈક એવી ઈચ્છા હશે, જે સમયે મોટા મોટા સંતોએ MPમાં બધે મંદિરો બાંધ્યા છે એ જમાનામાં નંદ સંતોએ દૂર દૂર જઈને અવ્યવસ્થાઓમાં જ મંદિરો બાંધ્યા છે. અને પરીક્ષા હંમેશા એમાં જ હોય છે, કુંદનની પરીક્ષા અગ્નિ પર ચડે ત્યારે જ છે. એટલે લોયાધામ આપણે અવશ્ય જ્યારે પણ ભારત જઈએ ત્યારે આપણે નિયમ રાખીએ કે લોયાધામ દર્શને મારે જવું છે, લોયાધામના દર્શન કરવા માટે મારે જવું છે,
એ ભૂમિ પ્રસાદીની છે એની રજ મારે માથે ચડાવી છે. લોયાના જે દરબારગઢની અંદર શ્રીજી મહારાજ 18 વચનામૃતો બોલ્યા છે ત્યાં બેસીને મારે 18 વચનામૃત જો મારી પાસે ટાઈમ હોય તો વાંચવા છે. ત્યાં કચ્છ ભુજ બાજુના સંઘ આવે છે, સાંખ્યોગી માતાઓ કચ્છ ભુજ બાજુથી આવે છે. કેટલા બધા હું રોકાણો ત્યારે 2-4 સંઘ એવા આવેલા, એવી માતાઓ સાથે બહેનો આવ્યા હોય, ભાઈઓ આવ્યા હોય, બધાએ લોયાના દરબારગઢમાં બેઠા બેઠા 18 વચનામૃતના પાઠ કરે. એ દરબારગઢમાં બેસીને ત્યાં 18 વચનામૃતના પાઠ કરે, આખો દિવસ રોકાય, આવું ભજન થાય, એવું પ્રસાદીનું આવું અનમોલ અનુપમ જેની કિંમત ન આપણે ચૂકવી શકીએ એવું અમૂલ્ય સ્થાન, પ્રસાદીનું સ્થાન 500 પરમહંસો સહિત મહારાજની એવી એવી લીલાઓ છે. હમણાં આપણા સંતો એનું સંશોધન કરી રહ્યા છે, પૂજ્ય ભજન સ્વામી આદિક સંતો એટલું સંશોધન કર્યું છે. લોયામાં કેટલું બધી લીલાઓ, કેટલા બધા ચરિત્રો મહારાજના છે, એનું સંપૂર્ણ સંશોધન થશે, એની ઉપર ગ્રંથ લખાશે, ત્યારે એની સુંદર કથાઓ થશે. માટે એ લોયાધામમાં આવ્યા છે અને ત્યાં આગળ મહારાજ જ્યારે બધા મસાલાઓ નાખતા હતા ને ત્યારે મહારાજને હળદરવાળી ધોતીને બધું થયેલું. તે આ બાજુ કાશીદાસ મોટા દંડવટ કરવા લાગ્યા હતા. બુવાના કાનદાસ કે મોટા દંડવટ કોને કરો છો? તો કે મહારાજને, બીજા કોને દંડવટ થતા હોય? કાનદાસને સાંભળીને આશ્ચર્ય થયું, આ દેખાય છે ભગવાન છે, એટલું કહીને ત્યાંથી બહાર નીકળી ગયા. આ ભગવાન છે, આ તો રસોયો લાગે છે, રસોયો છે કે કોઈ? એ જોઈને મહારાજે મુક્તાનંદ સેન કહ્યું, સ્વામી ગંગાજીના કાંઠે આવીને તરસ્યો જાય ને કેવો કેવો? ત્યારે મહારાજ કહે તો મૂરખ કહેવાય. તે કાનદાસે આ શબ્દો સાંભળ્યા ને કોણ આ શબ્દો બોલ્યું જોવા પાછળ વળ્યા, ત્યાં તો મહારાજના દિવ્ય સ્વરૂપે દર્શન થયા અને દિવ્યતાને પ્રકાશ જીરવી ના શક્યા, ત્યાં જ સમાધિનિષ્ઠ થઈ ગયા, સમાધિષ્ઠ થઈ ગયા. અને સમાધિમાં જતા રહ્યા, થોડી વારે જાગ્યા, મહારાજને પગે લાગ્યા અને પછી એ મહારાજના આશ્રિત થયા. એ આ બોચાસનના કાશીદાસ, ત્યાં આગળ આ બધા વડોદરાના હરિભક્તો ભેગા થયા બોચાસનના કાશીદાસ મોટાને ત્યાં, સારા સત્સંગી હતા એ. વડતાલના રણછોડદાસ બોચાસન આવ્યા હતા, એ ભેળા મળી ગયા. દોરા ગામના વિપ્ર કાશીરામભાઈ ઘણા વિવેકી સત્સંગી હતા. આમોદ ગામના લક્ષ્મીરામ વિપ્ર બંને ભેળા થઈને ત્યાં આવ્યા. ત્યાંથી આગળ મોરજના ગઢવી ગોકુળદાસ જેઓ આ ઘણા જ ઉત્સાહથી સત્સંગી થયા હતા. ઊંટવાડાના ઘણા પાકા હરિભક્ત જોઈતા પગી આ બધા ભેગા થયા. કારણ કે આ લોકોએ નક્કી કર્યું હતું આપણે મેઘપુર મહારાજના દર્શન કરવા જવું છે, પણ બધા ભેગા મળીને જવું છે. જેને ઘણા હેતથી સત્સંગ સ્વીકાર્યો હતો તેઓ બુધેજના દરબાર ખોડાભાઈ, પરિપક્વ નિશ્ચયવાળા ગોરાળ ગામના દરબાર કાંધાજી, ગુડેલના હરિભક્ત દરબાર જીભાઈ, આ એક એકની કથાની એક એકના આખ્યાનો બહુ જબરા છે, બહુ જબરા છે, બહુ ભક્તિવાળા હતા બધા. અને ઉપર કયા તે બધા હરિભક્તો સંતોની સાથે મળીને ચાલ્યા, ભાલમાં પીપળી ગામ આવ્યા. ત્યાં દાદાભાઈ નામે દરબાર સર્વોત્તમ હરિભક્ત હતા. ત્યાં દાદાભાઈ નામે બીજા એક ગઢવી સારા સત્સંગી હતા. બધા ભેળા મળીને સંતોની સાથે મેઘપુર ગામ આવ્યા. સૌએ આવીને શ્રી હરિના દર્શન કર્યા, તેના આનંદથી બધો થાક ઉતરી ગયો. ભગવાનના દર્શન કરતાની સાથે જેનો થાક ઉતરી જાય, જ્યાં પ્રેમ હોય ને, એ પ્રેમ જેની અંદર હોય ને, એને આપણે જોઈએ ને તો એ થાક ઉતરી જાય આપણો. જેમાં હેત હોય ને ત્યાં આપણને થાક ઉતરી જાય. બધી દુનિયામાં ફરીને થાકીને ઘેર આવ્યો હોય વ્યક્તિ, પછી શું કે? ઘરે આવ્યા પછી શું કે છે? હાશ હાશ, આવે થાક ઉતરશે, ઘેર આવી ગયો. એટલે એમ જ્યાં હેત છે ને ત્યાં જ હાશ થાય છે, અને જ્યાં હાશ થાય છે ને ત્યાં જ હેત છે. જ્યાં હેત છે ત્યાં હાશ થાય છે, અને હાશ છે ને ત્યાં જ હેત છે, ત્યાં જ હેત છે. આપણે કોઈ વ્યક્તિમાં આપણને હેત હોય એવું, તો એ વ્યક્તિ મળે ને તો બધો થાક ઉતરી જાય. બોલો, થાકીને આવ્યો હોય જોબેથી, પણ રાત્રે એવો વ્યક્તિ મળ્યો હેતવાળો, તો આખી રાત એની ભેગા બેસીને વાતો કરે. કેમ? હેત છે એટલે. ઓલા કે તમે જોબેથી આવ્યા થાકી ગયા છો? ના ના, હવે તમે ક્યારે આવવાના ફરી? લો, તમે ક્યારે ફરી આવવાના? બેહી લઈએ આપણે, વાતો કરી લઈએ, હેત છે એટલે. અને જો હેત ના હોય ને તો પેલો આવ્યો હોય ને, દૂરથી આવ્યો હોય ને, તો એ થોડી વાર મળે તો ચાલો હવે હું હોઈ જાઉં, કારણ કે મારે સવાર પાછું જોબે જવાનું છે. શું નથી? હેત નથી. અને હેત હોય ને તો ગમે એવું નક્કી કરીને આવ્યો કે આજે જઈને હોઈ જ જવું છે, પણ આવીને જોયું, ઓહો તમે ક્યારે આવ્યા?
ઓહ, તો આજે આપણે બેસવું પડશે, આખી રાત બેસે. અને એવા તો તમે કેટલાય છો, અહીં ઘણી બધી સત્સંગની અંદર એવી એલાયન્સ છે, ઘણી બધી સત્સંગની એલાયન્સ છે, અમને ખબર છે. અને એવું હોવું જ જોઈએ. અમુક અમુક ભક્તો હોય ને, અને એ ભક્તોને એકબીજા સાથે બહુ હેત હોય, અને એવું તો બરાબર છે. આમે બધા સમગ્ર સાથે એક સરખું હેત ના થાય, પણ કોઈ યારે દ્વેષ ના થવો જોઈએ. સમગ્ર સાથે તે સરખું હેત ના થાય, કારણ કે તો મહારાજનું આપેલું છે, બધાને બધા સાથે એક સરખું હેત થઈ જાય એવું કોઈ દી શક્ય બનતું નથી. પણ ઘણા અમે જોઈએ કે આ ભગત આ શનિવારે આવ્યા છે, આવવાના છે, એટલે બીજા બે આવવાના જ હોય તરત જ. ઓલા કે હું આવવાનો છું, એટલે અમને નક્કી થઈ જાય કે આ બીજા બે ત્રણ છે ને આવશે જ, અને જો આ નથી આવવાના તો ઓલા નથી જ આવવાના. અમને ઘેર પ્રસંગ છે, આ કે મારે ઘેર આજે છોકરાનો બર્થડે છે એટલે હું નહીં આવું, એટલે અમને ખબર પડી જાય કે આજે આ પાંચ ફેમિલી નહીં આવે. એ ખબર પડી જ જાય કે આ પાંચ નહીં આવે. કઈ હાકડ ક્યાં જોઈન્ટ છે એ અમે પછી કેટલા દાડાથી રહેતા હોય એટલે અમને ખબર તો પડે જ ને, એટલી ભેગા રહીએ એટલે કે આટલું આમ હોય. એમાં પાછી બધી બહુ હાંકડ હોય ને, ભાઈઓ ભાઈઓ હોય, બહેનો બહેનોનો હોય, ક્યાંક બહેનોની હાંકડો કામ કરતી હોય, ક્યાંક ભાઈઓની કરતી હોય, ક્યાંક છોકરાની કરતી હોય. સારું છે સત્સંગમાં હોય એ ખોટું નહીં, એ બાને ઘણું હચવાયેલું રહે. ઘણી વખત અમારી આત્મીયતા તમારે કેટલી કામ લાગે કે ના લાગે, પણ તમારી તમારી હારી કામ લાગી જાય. હા, કેટલી વાર સત્સંગમાં કોકને ધક્કો લાગવાનો હોય ને, તો અમારી આત્મીયતાને અમારામાં આત્મબુદ્ધિ કરી હોય સંતોમાં, એ વરી કેટલી ટકે ના ટકેની ગેરંટી નહીં, પણ તમારી જે એલાયન્સની આત્મબુદ્ધિ હોય ને એ તો ટકી જ જાય. એ સારું છે, હેત હોવું એકબીજા પ્રત્યે, મહિમા દિવ્ય ભાવ બહુ સારી વાત છે, ખોટું નથી, હોવું જ જોઈએ એવું. એટલે ભગવાનને ત્યાં આ બધા હરિભક્તો હતા ને, બધા ભેળા મળીને સંતો, જેના અંદર હેત હોય ને ત્યાં થાક બધો ઉતરી જાય. હું એમ કહું, જેને મળવાથી બહુ આનંદ થાય, એકબીજાને મળે તો આનંદ આનંદ થઈ જાય એમ. સૌએ આવીને શ્રીના દર્શન કર્યા, એના આનંદથી બધો થાક ઉતરી ગયો. શ્રી હરિએ તેમનો ઉતારો કરાવ્યો, પછી બોલાવીને સૌને જમાડ્યા. હેત હોય એટલે બધો થાક ઉતરી જાય. મહારાજે બધાને જમાડ્યા, બધા રાજી રાજી થઈ ગયા. એ સિવાય શ્રીનગર અમદાવાદના ચોકસી હીરાચંદભાઈ, ઈચ્છારામ, કનબી, દામોદર દાસ, જેતલપુરના ગંગાબા, આજીભાઈ, જીવનદાસ, હરજીવનભાઈ વગેરે પાટીદાર બધા ભેળા મળીને મેઘપુર આવ્યા. બધી બાજુથી સંઘના સંઘ આવ્યા મેઘપુરમાં. દંડાવ્ય ઉત્તર ગુજરાત દેશના હરિભક્ત વિપ્ર નાનાભાઈ સંઘ લઈને આવ્યા. ગુજરાત ઝાલાવાડ દેશના હરિભક્તોનો સંઘ આવ્યો, સુંદરજી સુથાર, ગંગારામ મલ, અને કચ્છના અપાર ભક્તો ભેળા મળીને સંઘના રૂપમાં ત્યાં આવ્યા. કાઠિયાવાડ અને વાડાક પ્રદેશના હરિભક્તો બધાઓ સંઘ ત્યાં આવ્યો. હાલારદેશ, સોરઠ પ્રદેશના બધા હરિભક્ત ભાઈ બાઈ ભાઈનો સંઘ ત્યાં મેઘપુરમાં આવ્યો, અને સૌને શ્રીહરિના દર્શન, સૌએ શ્રીહરિના દર્શન કર્યા. વળી ગોહિલવાડના હરિભક્તોએ આવીને પણ શ્રીહરિના દર્શન કર્યા. કાનમ, વાકડ, ચરોતર, બારા, ભાલ, નળકાંઠા, વાગડ અને વઢિયાર વગેરે પ્રદેશોમાં બધા અપાર હરિભક્તો પોતપોતાનો સંઘ લઈને મેઘપુર આવ્યા. તમે વિચારો મેઘપુર કેવડું અને આ સંઘ કેટલા. આટલાના ઉતારા કરાવવાના મોટેલો નહોતી, આટલાના ઉતારા કરાવવાના, આટલાને જમાડવાના, આટલાને નાવા ધોવાની વ્યવસ્થાઓ કરવાની, નળ નહોતા, બાથરૂમ આવા નહોતા. એ ટાઈમે આ બધાની વ્યવસ્થા રહેવાની, જમવાની, નાવાની કરતા હશે, કેમ કરતા હશે, એટલે આપણા કરતાં તો એ ટેકનોલોજી આગળ કહેવાય. આટલાને સાચવી લેતા અને કેટલી મર્યાદામાં સચવાતા. બાઈઓ એ જમાનો તો કેટલો બધો મર્યાદાવાળો હતો, બાઈઓ ભાઈઓ બંનેને નાવા ધોવાની વ્યવસ્થાઓથી માંડીને બધું એ જમાનામાં કરવું. અત્યારે સહેલું છે, અત્યારે ક્રિયાઓ ચોખ્ખી કરવી સહેલી છે, અત્યારે નિયમો પાડવા સહેલા છે, નળમાં પાણી આવે છે ને બધી જ ક્રિયાઓને બધા નિયમો થઈ શકે છે. ઘણા બધા ભક્તો છે શૌચક્રિયાની અંદર એ બધા પાણીનો ઉપયોગ કરે છે. અત્યારે સરસ મજાની બધું પિચકારીઓ આ તે બધું અત્યારે તો ફિટિંગ થઈ જાય છે, કોઈ એને પ્રોબ્લેમ નથી. શૌચક્રિયા તો જે પ્રમાણે શાસ્ત્રમાં લખી છે એ પ્રમાણે કરવા માટે અત્યારે સુવિધાઓ બધી જ છે. તમારે હાથ ધોવા છે તો હાથ ધોવા માટેની વ્યવસ્થાઓ અત્યારે સારામાં સારી બધી ક્રિયા થઈ શકે એવી છે. ભગવાનના ભક્તો
જેને ભગવાનને રાજી કરવા છે, એકાંતિક ધર્મને અનુસરવું છે, એને બધું જ શૌચ ક્રિયાથી માંડીને પોતાનું બાહ્ય અને આભ્યંતર બંને શૌચ ચોખ્ખું રાખવું. બાહ્ય અને આભ્યંતર જ્યારે આપણે શુદ્ધ બનીએ છીએ ને ત્યારે ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરે છે. બાહ્ય અને આભ્યંતર બંનેની શૌચ ક્રિયા, બંનેની શુદ્ધિ બહુ જરૂરી છે. એ શુદ્ધિને જે ભક્તો સત્સંગમાં ઊંડા હોય, સંતો થકી શીખ્યા હોય, એની પાસેથી શીખવી જોઈએ. તમારે રસોડામાં ભગવાનને થાળ કેમ ધરાવવા, વાસણ કેમ ધોવા, કેવી રીતે રસોઈ રાંધવી, કેવી રીતે બાથરૂમ આદિકને પવિત્ર રાખવા, આ બધું શીખવું જોઈએ. ભગવાનના ભક્ત એવું શીખવું જોઈએ. ના આવડે તો ક્યારેક પૂછવું જોઈએ કે અમે કેવી રીતે રહીએ તો આ ઘર પવિત્ર વધુમાં વધુ રહે. ગૃહસ્થાશ્રમમાં બહુ કઠણ છે, બ્રહ્મરૂપ બધું જ હોય, દરવાજાથી માંડીને બધું જ. કારણ કે તમારે કરવું હોય તો છોકરા ના કરતા હોય, છોકરાને કરાવો તો કોઈ બીજા ના કરે, મહેમાનો આવે, કેટલું બધું તમારે ઉપાધિ હોય. તમે ના પીતા હોય ચા તો મહેમાન આવે એની માટે મૂકવી પડે, કંઈક તો થાય જ. પરંતુ જે કાંઈ જેટલું બને, જેટલું શક્ય હોય એટલું ભગવાનને રાજી કરવા માટે કરવું જોઈએ. ગાફલનું ગાફલ રહેવું જોઈએ નહીં. અને ચાલતા જમાનાની સાથે, બસ જમાના સાથે ચાલ્યા જવાનું એવું પણ કરવું જોઈએ નહીં. આપણને જે ભગવાને દીધું છે, આપણા ઋષિમુનિઓએ દીધું છે, આપણા નંદ સંતોએ દીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, એ સાચું છે. આપણું અત્યારનું જે યુગ ચાલતો હોય એ પ્રકારનું ડાપણ આપણું ક્યારેય સાચું હોતું નથી. માટે કલ્યાણકારી ગુણો આપણે મેળવવા પડે, કલ્યાણકારી ગુણોને આપણા જીવમાં કેળવવા પડે, ભગવાન અને મોટાની રુચિને જાણવી પડે. સૌએ આવીને શ્રીના દર્શન કર્યા, શ્રીહરિએ સૌને ઉતારા કરાવ્યા. ગોવિંદભાઈ, ભાઈચંદભાઈ, લક્ષ્મીચંદભાઈ, બધા વણિક હરિભક્તો, ગિરધરભાઈ, કનબી હરિભક્તો, ખત્રી ભગવાનદાસ આદિક બધા સુરત બંદરના હરિભક્તો ભેળા મળીને સંગ લઈને મેઘપુર આવ્યા. દીવ બંદર કે હરિજન જે તે વનિક લક્ષ્મીચંદ યાદિ તે તે સો સબ હે હરે દરસ કિયે, સો સબ હિ હરિ દરસ કિયે, પરમય મોલખ લાવહિલિયે, પરમય મોલખ લાવહિલિયે, જીતને સંત કહાવત જોવું, દેશ દેશ સે સબ આયે સોવું, જો જો સંત હિ આવત જવહી, જો જો સંત હિ આવત જવહી, તાકુ હરી હેત કરત મિલત તબહી, તાકુ હરી હેત કરત મિલત તબહી. એ બધા પગ વાટે આવ્યા હતા અને સાથે સંતો પણ હતા. સૌએ શ્રીહરિવરના દર્શન કરીને અલૌકિક લાભ લીધો. લક્ષ્મીચંદભાઈ આવી દીવ બંદરના બધા હરિભક્તો પણ આવ્યા, તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા અને બધાએ પરમ અલૌકિક લાભ લીધો. જેટલા સંતો દેશ પરદેશમાં ફરતા હતા બધા પણ આવ્યા. જ્યારે તે આવતા એટલે તરત શ્રીહરિ તેમને ઘણા હેતથી મળતા. સંતોનો થાક ઉતરી જાય ને, સંતોને ભેટે, સંતોને બોલાવે. મહારાજ કે ઓ સંતો આવી ગયા, ઝાલાવાડ પ્રદેશમાં ફરીને આવ્યા, તમે કેવો સત્સંગ થયો છે, થાકી ગયા છો આલીને, ચાલો ચાલો તમને પીરસી દઉં, જમાડી દઉં. ભેટે, સ્નાન કરાવે, ભેટે મહારાજ જમાડે, સંતોનો થાક ઉતારી દેતા. જ્યારે તે આવતા એટલે તરત શ્રીહરિ તેમને ઘણા હેતથી મળતા. સંતોને પાસે બેસાડીને તે દેશની વાત પૂછતા. જ્યારે સંતોએ વાત કહેતા ત્યારે શ્રીહરિ મુખાડો રૂમાલ રાખીને મંદ મંદ હસતા. કારણ કે કેટલાક પ્રસંગો એવા સંતોને બને ને તો તમને દાંત જ આવે. અમારી ડાયરી તો બહુ ભારે ડાયરીના પેજ તમે ખોલો ને, નિસ્દિન ડાયરીનું પેજ, એટલે એની અંદરથી ઘણું બધું તમને હસવું આવે એવું મળે. કોની ભેગા રહેલા હોય, અમે તમારી જ ભેગા રહ્યા હોય, ત્યાંથી તો બધું નીકળે, ત્યાંથી નીકળે. તમે આરે હજુ એક સ્થાનમાં હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ ફરીએ ને વિચરણમાં એટલે ભાત ભાતના સ્વભાવ, ભાત ભાતની રુચિ અને ભાત ભાતની વાતો બધી જ રીતનું મળે. અને એમાં બહુ મજા હોય છે એક, હા, એમાં આત્મનિષ્ઠા એટલી સરસ રહે ને, તમે પાકા આત્મનિષ્ઠ પુરુષ બની જાઓ. જ્યારે જ્યારે શ્રીહરિ મંદ મંદ હસતા ત્યારે લલાટમાં તિલકને આકારે બે ઊભી રેખાઓ ઉપસી આવતી હતી.
नेत्र एकदम प्रफुल्लित थई जता। महाराज ज्यारे हसता ने त्यारे महाराजना कपाड में बे ऊभी रेखाओनुं चिन्ह छे अने त्रण आड़ी रेखाओनुं चिन्ह छे। अहीं स्वामी लखे छे महाराज ज्यारे हसता त्यारे बे रेखाओं उपसी आवती अने महाराजना जे नेत्रो हता बहु प्रफुल्लित आम खीलेला कमळ होय एवं महाराजनी आँखों थई जता। जे जे देश में जे जे मत ने अनुसरी ने रहनारा लोको आपना सत्संगनी बाबत में गुण के दोष जे बोलता ए बधुं पूछता एटले कोई दोषनी वात करें त्यारे महाराज मंद मंद हसता, कारण के बधी रीतनी वातो थाती, गुणनी वातोय करता सत्संगना अने दोषनी वातोय करता। कोई दी आ लोक में कोई ने एक हरखू प्रमाणपत्र मळ्युं नथी। आ लोक में स्तुति अने निंदा बे हारे ज मळे। आ लोक में वखाण अने कुवखाण बे हारे ज मळे। आ लोक में मान अने अपमान बे हारे ज मळे। आ लोक में कीर्ति अने तमारो अपयश बे हारे ज होय, यश अपयश बे हारे ज होय। आ लोक में कोई एवो नथी जे एकलो यश लईने जन्म्यो छे, कोई एवो नथी। गम्मे एटला तमे चोखान, गम्मे एटला शुद्ध ने गम्मे एटला चारित्र्यवान ने गम्मे एटलू तमे दुनिया माटे करीने मरी गया हो तोय तमने यश ज मळशे एवुं नहीं। तमारी निंदा करवा वाळो भगवाने पृथ्वी पर रच्यो ज होय। तमारा वखाण थाय छे तो ए समाज में अथवा ए समाज थी दूर तमारा कुवखाण करे एवो बैठो ज होय, बैठो जो। तमे बहु हारू करो छो एवुं के तो कोई केवो बैठो जो के जोयुं आवे केटलुं हारू करे छे, अमने खबर छे हुं हारू करे छे, लो आवो बैठो जो। भगवान स्वामीन वक्ते नहीं, रामचंद्रजी त्रेतायुग में थया त्यारे हतो, एनी पहेला सत्ययुग में हता, त्रेता में हता, द्वापर में हता, कलियुग में तो होय ज होय ज। सत्संगनी अंदर कोई दोष न तो पण अहीं अहीं लखे छे के गामडे केटलाक जे अपना सत्संगनी बाबत में गुण के दोष जे बोलता ए बधुं पूछता के अपना सत्संगनो कयो दोष के छे बधाय, तो दोषे बोलता अने गुणे बोलता। तो बधुं संतोए जे जे सांभळ्युं हतुं ए बधुं कहता। एटले ए वस्तु पण याद राखवी के कोई वखत कोई सत्संगनो दोष बोलवा लागे ने तो आपणी बुद्धिने विचलित ना करवी के दोष बोले छे तो हारुं केम हशे। पोताना हृदयना अनुभवने पूछवुं, पोताना हृदयना अनुभूतिने पूछवुं के मने आ सत्संग में आया पछी शू अनुभव थयो, मैं भगवान स्वामी ने स्वीकार्या पछी मारा जीवन में शू फेरफार थयो, मैं आ सद्गुरुना संतो पासे हूँ रहू छू तो मने शू फेरफार मारा जीवन में थाय छे एम पोताना आत्मा ने पूछू। जगतना शब्द थी जेनी मति फरी जाए, कोई कुसंगीना शब्द थी जेनी मति फरी जाए एने सत्संग ने हजू जाण्यो ज नथी, एने सत्पुरुष के साधु ने के शास्त्र ने ओळख्या ज नथी। कारण के आ तो वसुधेव, आ तो बहु मोटी पृथ्वी छे, आमा तो पथराय होय ने हीराय होय ने मणि होय बधुं ज होय, आनी अंदर तो एक डंखे पाड़ी देवा झेरीला सर्पे होय अने पोषण आपे एवी औषधिओ पण होय, बधुं ज होय। एमां जेने सत्संगनो गुण आवेलो छे ए मुमुक्षु आत्माओ छे, जागता आत्माओ छे, एवानो संग करवो, एवानी वात सांभळवी। सत्संगमां जे दोष बतावे, सत्संग में जे दोष बतावे, सत्संग में जयरे अपनी बुद्धि दोष कल्पे, आपने दोष कल्पावे एवा कोई व्यक्ति नो संग थाय, अपनी बुद्धि होय चाहे आपणुं मन होय चाहे कोई व्यक्ति होय त्यारे एनु क्यारे न मानवू। पोताना नीज हृदयना अनुभव ने पूछवू के हूँ सत्संग मळ्या पछी सुखी थयो के दुखी थयो। जेने घर सत्संग नथी ने, जेने कोई सारा सद्गुरुनो योग नथी ने, जेने कोई साधु में हेत नथी ने, एवाना घर में जईन पांच दिवस रह्या हो, पांच दिवस खाली एना घर में जईन रही जो, तमारा घरनु वातावरण अने एना घरनु वातावरण बे अनुभवी लो। एटले क्यारेय पण सत्संगनो कोई दोष बोले तो क्यारेय सत्संगमांथी आपणे पाछा ना पड़िए, एटली बुद्धिने आपणे स्थिर राखवी पड़े, मति स्थिर राखवी पड़े। जे मत में जेटलो बगाड होय ते अने चारे वर्ण ने चारे आश्रमना लोकोना वर्तननी बाबत में पण पूछता, महाराज कहता कया मत में केवुं छे, केटलो बगाड छे, केम बधा पाड़े छे, एवुं पण महाराज पूछता। आ बधुं संतोन पूछता महाराज बोलो, कारण के जाजो अनुभव कोने थाय, आ बधो साधुने थाय, कारण के दुनिया में कोई ना मळे त्यारे संभळावा वाळा बधा जाय क्या, साधुने, एने संभळावे। बोलो कोई जगह ने एनु ना हलतू होय त्यारे साधु पर हलावा जाय, एवा केटला छे। एम बधुं आवे साधु पर, साधु पासे आवे
એટલે મહારાજ બધું સંતોને પૂછતા હતા. આવી રીતે એક એક વાતને મહારાજ સંતોને પૂછે છે, અને મહારાજ પાસે સંતો મેઘપુરમાં બેઠા છે. અલગ અલગ દેશના સંઘો આવ્યા છે, બધાએ મહારાજના દર્શન કરી ઉતારા પાણી મહારાજે દરેકને કરાવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના દસમપુરમાં દેશ પ્રદેશોમાંથી સંતો અને સત્સંગીઓ શ્રીહરિના દર્શન કરવા મેઘપુર આવ્યા, એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.